નમસ્કાર, હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ખુશ્બુ. દર્શક મિત્રો, હેલ્થ પ્લસ કાર્યક્રમ અંતર્ગત ગુરુવારના દિવસે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ નિસર્ગ આયુર્વેદમાં શરીરના એવા હઠીલા રોગોની કે જેની સારવાર આયુર્વેદિક પદ્ધતિ દ્વારા શક્ય છે. આજના આપણા વિષય અંતર્ગત આપણે ચર્ચા કરીશું શ્વાસ અને દમ વિશે. કઈ પ્રકારે કયા લક્ષણો શ્વાસ અને દમ કે જેને અસ્થમા કહેવામાં આવે છે તેના જોવા મળતા હોય છે, અને કઈ રીતે આયુર્વેદિક પદ્ધતિ અને આયુર્વેદિક ઔષધોથી શ્વાસ અને દમ એટલે કે અસ્થમાનો ઉપચાર શક્ય છે તે તમામ અંગે ચર્ચા કરીશું. કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનો થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર, અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસેથી. નિસર્ગ આયુર્વેદમ અંતર્ગત આપણે આજે શ્વાસ અને દમ એટલે કે અસ્થમા અંગે ચર્ચા કરવાના છીએ. આ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે વૈદજી રાજેશ ઠક્કર સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. વૈદજી, સ્વાગત છે આપનું. નમસ્કાર. આપને પણ જો કોઈ સમસ્યા છે અને આયુર્વેદિક પદ્ધતિથી આપ નિદાન કરવા માંગો છો તો અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલા નિસર્ગ આયુર્વેદમની આપ મુલાકાત લઈ શકો છો, અને રૂબરૂ મળીને આપ કુરિયર દ્વારા પણ આ ઔષધિઓ મંગાવી શકો છો. આજે દમ અને અસ્થમાને લઈને ચર્ચા કરી રહ્યા છે તે અંતર્ગત એક કોલર મિત્ર કાર્યક્રમમાં જોડાયા છે. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો. પ્રવીણ ભાઈ નાખાભાઈ પરમાર, તળાજા. જી, આપને શું સમસ્યા છે? મારે ઘરના ને વાઇફ ને દમ સડે છે અને શ્વાસ સડે છે. હાલે તો એ ને કામ કરે તો. તમને તકલીફ છે? હા, તો શું તકલીફ છે? અને કેટલા વર્ષથી, બે વર્ષથી, પાંચ વર્ષથી, કેટલા સમયથી આ તકલીફ છે? આ તકલીફ લગભગ 1.5 વર્ષથી છે. પછી પંપ લો છો અત્યારે? હે, પંપ લેવો પડે છે? આસ ચડે એ માટે પંપ લેવો પડે છે? નહીં, એવું નથી લેતા. અને ગોળીઓ લેવી પડે, ઇન્જેક્શન લેવું પડે, એવું બને છે? લેવાતા આયુર્વેદિક. બરાબર છે. નહીં નહીં, ગોળી કે ઇન્જેક્શન લેવા પડે છે શ્વાસનો હુમલો આવે ત્યારે? ના 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 ના, એવું કઈ નથી લેવું પડતું. ખાંસી બહુ આવે છે? ખાંસી આવે છે. તો હું તમને બે દવાના નામ નોંધાવું છું. દવાના નામ નોંધી લેશો અને પછી અમારા ત્યાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો તમે. શ્વાસકુઠાર રસ નામની એક ગોળી આવે છે અને બીજી એક આવે છે ભાગોત્તર ગુટિકા. તો શ્વાસકુઠાર રસની બે ગોળી અને ભાગોત્તર ગુટિકાની પણ બે ગોળી સવાર સાંજ ભૂકો કરી અને મધ સાથે ચાટી જવાની છે. અને જો બહુ જ શ્વાસનો હુમલો આવે તો એ સમયે તમારે કનકાસવ નામનું એક ઔષધ આવે છે, તો કનકાસવની 3 ચમચી દવા અને 3 ચમચી પાણી ઉમેરી અને પી જશો તમે તો પણ એ તમને શ્વાસના હુમલામાં તરત રાહત આપી શકે છે. દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે ચોક્કસપણે આપને ઉપયોગી નિવડશે. અને આપ ઈચ્છો તો અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલા નિસર્ગ આયુર્વેદમની આપ રૂબરૂ મુલાકાત લઈ શકો છો, અને રાજ્યમાં અન્ય અલગ અલગ 6 જગ્યાએ પણ નિસર્ગ આયુર્વેદમની શાખા આવેલી છે. આપ કુરિયર મારફતે પણ દવાઓ મંગાવી શકો છો. વૈજી, દમ એટલે કે અસ્થમાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તેના લક્ષણોની ચર્ચા કરીશું, પરંતુ તે પહેલાં કોલર મિત્ર કાર્યક્રમમાં જોડાયા છે. જી, આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો. રાજેન્દ્રભાઈ. જી રાજેન્દ્રભાઈ, આપને શું તકલીફ છે અને આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? કુતિયાણા. જી, આપની સમસ્યા શું છે? શ્વાસની તકલીફ છે. તકલીફ છે, કેટલા સમયથી છે? અમારે નાનપણથી જ છે. થોડું ચાલો તો પણ શ્વાસ ચડે, કેવું બને છે? હા. પંપ લેવો પડે છે? હા. કેટલી વખત લો છો દિવસમાં? એક જ વખત લેવો પડે છે. અને સ્ટીરોઇડનો પંપ છે કે શ્વાસ નળીને પોડી કરવાનો, એવું કોઈ ખ્યાલ છે તમને? કોઈ ખ્યાલ નથી, ગોળી નાખીને લેવાનો. ગોળી નાખીને તમે પંપ લો છો એટલું તમને ખ્યાલ છે. થોડુંક ચાલો તો પણ શ્વાસ ચડી જાય એવું બને છે? ચાલવામાં નહીં, દોડવામાં ચડી જાય. દોડવામાં શ્વાસ ચડી જાય છે. તમારો રોગ ઘણો જૂનો છે, બચપણથી થયું છે, તો તમારે કેટલોક એક પાવડરનું કોમ્બિનેશન આપું છું એ લેવું તમારા માટે જરૂરી છે. અને નિયમિત રીતે 6 થી 10 મહિના સારવાર કરજો. એટલે 15 દિવસ કે મહિનાનું જો તમે અપેક્ષા રાખો કે શ્વાસ મટી જાય તો એવું નથી હોતું. આયુર્વેદ જે છે એ દોષને સાવ ઓછો કરે છે, શરીરમાંથી બહાર કાઢે છે, એટલે એ સમયને વાર લાગતી હોય. જામી ગયેલો ફેફસાની દિવાલ ઉપર જે કોષો ઉપર જે ચોટેલો કફ છે એને આપણે બહાર કાઢવાનો હોય છે.
એટલા માટે તમે દવાના નામ નોંધી લેશો. શીતોપલાદી ચૂર્ણ છે એ 100 ગ્રામ લેવાનું છે, એની અંદર પુષ્કરમૂલ છે 50 ગ્રામ નાખવાનું છે, અને એની સાથે સાથે બીભીતક ચૂર્ણ પણ 50 ગ્રામ નાખવાનું છે. આ બધું જે મિશ્રણ તૈયાર થયું ને એની અંદર વધારાનું 20 ગ્રામ શુદ્ધ ટંકણ, એટલે 4 વસ્તુ ભેગી થાય છે, ચારે ચાર વસ્તુનો જે મિશ્ર કરેલો પાવડર છે એમાંથી 1-1 ચમચી પાવડર સવાર સાંજ મધ સાથે ચાટી જવાનું છે અને 15 મિનિટ સુધી પાણી નથી પીવાનું. તમામ ગળપણ અને ફ્રીજમાં રાખેલી વસ્તુઓ છોડી દેવી જોઈએ. અને આ ઔષધો તમને ખ્યાલ ન આવતા હોય, નામ યાદ ન રહેતા હોય તો અમારા ત્યાંથી ફોન કરી અને સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે નિસર્ગ આયુર્વેદના ત્યાં તમે ફોન કરી વધારે માર્ગદર્શન માગી શકો અને કુરિયર દ્વારા ઔષધ મંગાવી શકો. બિલકુલ, વૈદ્યજી દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે આપ અનુસરજો તો ચોક્કસપણે આપને લાભ થશે. વધુ એક કોલર મિત્ર કાર્યક્રમમાં જોડાયા છે. જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. વૈજી, આપણે વાત કરી રહ્યા હતા દમના લક્ષણો, શરૂઆતી લક્ષણો કયા જોઈ શકાય છે? આ દેશી ભાષામાં આ રોગને દમ કહેવામાં આવે છે અને સંસ્કૃતમાં એટલે કે આયુર્વેદના ગ્રંથો જે છે એમાં શ્વાસ શબ્દ છે, એટલે એના લક્ષણ ઉપરથી જ કે શ્વાસ એટલે શું, તો શ્વાસ રોગ જ, એનું નામ જ શ્વાસ છે, એટલે કે થોડુંક કાર્ય કરે, અલ્પ કાર્ય જે બીજા લોકો કરતા હોય, ધારો કે ઇવન કેટલીક વખત તો એટલી ગંભીરતા હોય થોડું ચાલવા માત્રથી પણ હાંફ ચડી જાય અને રાત્રે સૂઈ જાય, આયાસ કરે અને જ્યારે ફેફસા પોળા થાય ત્યારે પણ એ શ્વાસ ચડતો હોય. માગીશ, એક કોલર મિત્ર જોડાયા છે. જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. મારું નામ ગીતાબેન છે. જી ગીતાબેન, આપને શું સમસ્યા છે? મને છે ને આ પેનીમાં આંચકી વધી છે. શું તકલીફ છે? મને છે ને પેનીમાં આંચકી વધી છે, મને એનો કે મેં દવાખાના બધાય 3-4 બતાવ્યું પણ એ કે આ સારું ન થાય. કેટલા સમયથી તમને આ તકલીફ થઈ રહી છે? તમે અહીંયા ફોન ઉપર વાતચીત સાંભળો, ટીવી પર તકલીફ છે? સને પેનીમાં આંચકી વધી છે મને. હા, પણ કેટલા સમયથી તમને તકલીફ છે? 1 વર્ષ થઈ ગયું. હા, અને ત્યાં તમને બળતરા કે દુખાવો થાય છે? હાલું એટલે બહુ દુખે છે. બરાબર, સવાર ઉઠો ત્યારે જકડાઈ જાય છે ત્યાં એ ભાગ? હા. બરાબર, તો ઔષધોના નામ તમે નોંધ કરી લેશો, ધ્યાન રાખીને સાંભળશો, ટીવી ઉપર નહીં અહીંયા સાંભળજો તમે, બરાબર? હા. અમૃતાદિ ગુગળ નામનું એક ઔષધ આવે છે અને બીજું એક આવે છે કૈસોર ગુગળ. તો અમૃતાદિ ગુગળ અને કૈસોર ગુગળ બંનેમાંથી 2-2 ગોળી સવાર સાંજ 9 શેકા ગરમ પાણી સાથે ગળી જવાની, 4 મહિના સુધી ઔષધો લેવાના છે અને શક્ય બને તો બહુ જ ખુલ્લા પગે ચાલવું નહીં, પોચા સ્લીપર પહેરવાના છે, કાંકરાવાળી જમીન પર કે ડામરની સડક ઉપર ચાલવાનું નથી તમારે, અને ત્યાં માલિશ માટે પિંડ તેલનું માલિશ કરવાનું છે અને તીખા અને ખાટા પદાર્થો તમારે છોડી દેવાના છે. બિલકુલ, વધુ એક કોલર મિત્ર જોડાયા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો અને આપને શું સમસ્યા છે? સમય સુધી રે, કલાક 2 કલાક રે કે વધારે રે? હા, 2 કલાક સુધી રે, પછી એની સાથે સાથે પાછું ઓછું થવા માંડે. કોઈ ગોળી લીધા પછી ઓછું થાય છે કે એની મેતે ઓછું થઈ જાય છે? ના, ગોળી લઉં ને પછી ઓછું થાય છે. અચ્છા, એટલે ગોળી એલર્જીની દરરોજ લેવી પડે છે કે અઠવાડિયામાં 2 વાર, 1 વાર? ના, એકત્રા લેવી પડે છે, દિવસે લેવી પડે છે. તો તમારે સીડસની આ તકલીફ છે થોડી આગળ વધેલી છે, કેટલીક પરેજી રાખવાની થશે, કાચું મીઠું બંધ કરો અને આથો આવેલી તમામ વસ્તુ, ખમણ, હાંડવો, ઢોકળા, ઇડલી વગેરે વસ્તુઓ તમારે 4-6 મહિના માટે બંધ કરી દેવી જોઈએ. સોડા કોલ્ડ ડ્રિંક્સ પણ ન પીવા જોઈએ. અને 2 ઔષધો હું તમને સૂચવું છું, એ તમારે નોંધ કરી લેશો. એક ગંધક રસાયણ નામની ગોળી આવે છે અને બીજી એક કૈસોર ગુગળ આવે છે. તો બંનેમાંથી 2-2 ગોળી સવાર સાંજ 9 શેકા ગરમ પાણી સાથે ગળી જવાની છે અને હરિદ્રાખંડ નામનો એક પાવડર આવે છે, ચૂરમું જે હોય ને એ ટાઈપનો, ગ્રેન્યુલ્સ ટાઈપમાં આવે છે. તો એ હરિદ્રાખંડની 1-1 ચમચી સવાર સાંજ ફાંકી લેવાની છે. આ ઔષધો તમને નામ યાદ ન રહેતા હોય અથવા ખ્યાલ ન આવતો હોય તો અમારા ત્યાંથી તમે કુરિયર દ્વારા મંગાવી શકો છો, અમારી ડૉક્ટર્સની ટીમ તમને વધારે માર્ગદર્શન આપશે. બિલકુલ, વૈદ્યજી દ્વારા આપને જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે ચોક્કસ આપને ઉપયોગી નીવડશો. જો આપને પણ કોઈ સમસ્યા છે અને આયુર્વેદિક પદ્ધતિથી આપ તેનો ઉપચાર કરવા ઈચ્છો છો તો ટીવી સ્ક્રીન પર ફ્લેશ થઈ રહેલા નંબર્સ પર આપ કોલ કરી શકો છો અને કાર્યક્રમમાં જોડાઈને વૈદ્યજી પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવી શકો છો. વધુ એક કોલર મિત્ર જોડાયા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો.
આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. ઈશ્વરભાઈ. હા જી ઈશ્વરભાઈ, આપને શું સમસ્યા છે? તકલીફ થાય છે. હેલો. હેલો. હા શું તકલીફ થાય છે બોલો. હેલો. હા બોલો, અવાજ આવી રહ્યો છે. હા આવાજ છે ને, અવાજ. ઈશ્વરભાઈ પટેલ. હા શું તકલીફ છે? થોડુંક ચાલી એટલે શ્વાસ ચડે. થોડુંક ચાલો એટલે શ્વાસ ચડે. ઉંમર કેટલી છે? ઉંમર છે 84. 84 વર્ષ છે. અને કેટલા સમયથી આ તકલીફ છે? લગભગ 2-1 વર્ષથી છે. 1 વર્ષથી છે. કોઈ હૃદયની નબળાઈને કારણે કે શ્વાસની અરે ફેફસાની તકલીફને કારણે આ શ્વાસ ચડે છે એવું નિદાન કરાવ્યું છે ડોક્ટર પાસે તમે? હા છે. તમને ખાંસી આવે છે? ના ખાંસી નથી આવતી. નથી આવતી બરાબર. તો હાંફ ચડી શકે છે. તો મને એવું લાગી રહ્યું છે કે હૃદયનું નબળું પડવાના કારણે કદાચ એ પંપિંગ એનું ઓછું થઈ ગયું હોય તો પણ આવું બની શકે. તમને ખાંસીની કે ફેફસાને લગતી કોઈ બીમારી ન હોય તો હૃદયની નબળાઈને કારણે પણ શ્વાસ ચડી શકે છે. એટલે જો શક્ય બને તો વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈને બતાવવા આવવું હોય તો તમારી આખી ફાઇલ સાથે તમે બતાવવા માટેની પણ એપોઇન્ટમેન્ટ લઈને મળવા આવી શકો છો. અને પ્રાથમિક ઔષધો 2 હું તમને સૂચવું છું તો એનાથી તમને ટોનિક તરીકે એ કામ કરશે અને બહુ જ સરસ ફાયદો થવાની શરૂઆત થઈ જશે. એક તમારે લેવાનું છે હૃદયારણવ રસ, એમાંથી 2 ગોળી લેવાની છે અને એની સાથે સાથે ચંદ્રામૃત રસની પણ 2 ગોળી લેવાની છે. તો હૃદયારણવ રસ અને ચંદ્રામૃત રસ બંનેમાંથી 2-2 ગોળી જો શક્ય બને તો મધ સાથે ચાટીને લેશો તો વધારે સારું રહેશે. બિલકુલ, વૈદજી દ્વારા જે માર્ગદર્શન આપને આપવામાં આવ્યું છે ચોક્કસ આપને ઉપયોગી નીવડશે. વધુ એક કોલર મિત્ર જોડાયા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. આપનો અવાજ આવી રહ્યો છે, આપનું નામ જણાવશો. હેલો. નામ જણાવશો. હા વિનાયક સાતા જી. શું તકલીફ છે આપને? એ બેન મારું વજન ઉંમર પ્રમાણે ઓછું છે તો વજન વધે એટલા માટે શું કરવું જોઈએ? ઉંમર કેટલી છે અને વજન કેટલું છે? 58 કિલો વજન છે. અને ઉંમર? ઉંમર 53 વર્ષ છે. 53 વર્ષ છે. 58 કિલો વજન છે. અને તમારું હાઈટ ઓછી છે કે વધારે માપની છે? કેવી રીતે કેટલી છે? 2.8 ઊંચાઈ છે. છે તો કદાચ તમારું થોડું વજન ઓછું છે. ભૂખ કેવી લાગે છે તમને? બે વાર નથી લાગતી, એકવાર જમું છું, એકવાર ભૂખ લાગે છે બસ. કબજિયાતની કોઈ અસર છે? હે? કબજિયાત રહે છે? ના કબજિયાત નથી સાહેબ. સારું, તો હું તમને 2 ઔષધ સૂચવું છું. અશ્વગંધા જે છે આ કન્ડિશનમાં ખૂબ સરસ કામ આપે છે. તો અશ્વગંધાનું એક ચાટણ આવે છે ચ્યવનપ્રાશ જેવું, એટલે 1-1.5 ચમચી ચાટણ સવારે તમારે ખાઈ જવાનું, ચાટી જવાનું છે. અને ઉપર તમારે દૂધ પીવાનું છે. સાંજે પણ 5-1 વાગે ફરીથી લેવાનું છે. દિવસમાં 2 વખત આ કરવાનું છે. અને જમવાના લગભગ 15 મિનિટ પહેલાં દ્રાક્ષાસવ નામનું એક ઔષધ આવે છે. તો દ્રાક્ષાસવની 3 ચમચી અને સાથે સાથે એનું 3 ચમચી પાણી નાખવાનું, બધું મિશ્રણ તૈયાર કરી અને જમવાની 15 મિનિટ પહેલાં લેવાનું છે. ધીમે ધીમે તમારી ભૂખ ઉગડશે અને ખોરાકમાંથી પણ પોષક તત્વો વધારે મળવાથી તમારું વજન વધતું જશે. બિલકુલ. કોલર મિત્ર જોડાયા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. હાજી મારું નામ નરેન્દ્ર. ભાઈ શું સમસ્યા છે આપને? મને ડાયાબિટીસ છે અને કફની તકલીફ હમણાંથી વધારે છે. સવારે વહેલી સવારે વધારે થૂકવું પડે, જમ્યા પછી વારંવાર થૂકવું પડે એવું બને છે? ના ના સાહેબ, સવારમાં જ 1 વખત એવું બને છે. અને ડાયાબિટીસ કાબુમાં રહે છે તમારો? હા કાબુમાં રાખી છે. કાબુમાં રાખો છો અને વધારામાં કફની તકલીફ થઈ છે તો તમારે બંનેની સારવાર કરાવી છે કે એકલા કફ માટે પૂછવું છે? ના બે સાહેબ, એકાદી ગોળી ડાયાબિટીસની લઉં છું, ઓલી એલોપેથી તો આપે સૂચવો એકાદી કામ આપતી. અત્યારે તમને ડાયાબિટીસ માટે એક પ્રમેહ ગજ કેસરી રસ નામની ઔષધિ આવે છે એ સૂચવું છું. પ્રમેહ ગજ કેસરીની 2-2 ગોળી સવાર સાંજ ખાલી પેટે ગળી જવાની છે. અને સાથે સાથે તમને આ જે કફની તકલીફ છે એના માટે કફ કુઠાર રસ નામની એક ગોળી આવે છે. તો કફ કુઠાર રસની પણ 2-2 ગોળી મધ સાથે લેવાની. પહેલાં પાણીવાળી દવા લઈ લો, પછી મધવાળી દવા લો. 15 મિનિટ સુધી પાણી નથી પીવાનું અને ગળપણ તમામ બંધ કરી દેશો, તરત તમને ફાયદો 5-1 દિવસમાં જોવા મળશે.
બિલકુલ, વૈદજી દ્વારા આપને જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે ચોક્કસ આપને ઉપયોગી નીવડશે. જો આપ ઈચ્છો તો નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત લઈ શકો છો. અમદાવાદના શિવરંજની વિસ્તારમાં નિસર્ગ આયુર્વેદમનું ક્લિનિક છે કે જ્યાં એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા આપને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, અને સાથે જ રાજ્યમાં અન્ય અલગ અલગ 6 જગ્યાએ તેની શાખા છે જ્યાંથી આપ કુરિયર દ્વારા પણ ઔષધો મંગાવી શકો છો. વધુ એક કોલર મિત્ર જોડાયા છે, જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. હેલો, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. અને કોઈ કિડની ની તકલીફ કે એવું કઈ છે તમને? સોજા બહુ જ આવે છે કે સામાન્ય છે? ના, સોજા બહુ આવે ને, અંદર જાણે આપણે આમ કીડી બટકા ભરે ને એવી રીતે આમ બળતરે આલે પગ ની અંદર. બરાબર, અને પાછા સોજા ઉતરી જાય છે કે ફરી સતત રહે છે? સોજા નો ઉતરે, આમ ગરમ રેતી નો શેક કરું તો સોજા ઉતરે, નહીં તો સોજા નહીં ઉતરે. કોઈનો અભિપ્રાય લીધો છે? કોઈ એનું નિદાન કરાવ્યું છે? આયુર્વેદિક દવા લઉં છું હું, 4 વર્ષથી આયુર્વેદિક દવા લઉં છું. પોટિંગ કઈ કરાવ્યું છે તમે? ના, એવું કઈ નથી કરાવ્યું. શક્ય બને તો વ્યક્તિગત એક એપોઇન્ટમેન્ટ લઈને તમને મળવા માટેની ભલામણ કરું છું. એનું કારણ શું હોય કે કિડનીની તકલીફને કારણે સોજા આવી શકે છે, હૃદયની તકલીફને કારણે આવી શકે, કદાચ એ ન હોય તો પણ તમને ધારો કે ગાઉટ નામનો રોગ હોય તો તમને જે બળતરા વગેરે થઈ રહી છે તો કેટલીક તપાસ કરવી જરૂરી છે. અને તપાસ કરવાથી 4 વર્ષની હેરાનગતિ છે, અને પહેલાં નિદાન થવું જોઈએ. નિદાન કર્યા પછી આપણે સારવાર કરીશું. પ્રાથમિક તબક્કામાં આ બધામાં કામ કરે એવું એક ઔષધ અત્યારે હું તમને સૂચવું છું, ચંદ્રપ્રભાવટી નામનું ઔષધ છે. એ જો તમને ગાઉટ હશે તો પણ ફાયદો કરશે, અને સોજામાં પણ ફાયદો કરશે. કિડનીની તકલીફ હશે તો પણ તમને ફાયદો કરશે. બે બે ગોળી સવાર સાંજ હળદરવાળા દૂધ સાથે ચંદ્રપ્રભાવટીની લેવાની છે. બિલકુલ, વૈદજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તેને આપ અનુસરશો તો ચોક્કસ આપને રાહત થશે, અને નિસર્ગ આયુર્વેદમની આપ રૂબરૂ મુલાકાત લઈને પણ વધુ ફાયદો અને વધુ લાભ મેળવી શકો છો. વધુ એક કોલર મિત્ર જોડાયા છે, જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. આપના ટીવીનો અવાજ બંધ રાખીને આપ કાર્યક્રમમાં જોડાશો અને આપનું નામ જણાવશો. મારું નામ ઝવેરબેન છે. આપને શું તકલીફ છે? મને છે ને ચક્કર આવે છે. કેટલી છે? દિવસ આમ ઊભું જ નથી રહેવાતું મારાથી, અને પડી જવાનું ડર લાગે. કેટલી છે? હે, ઉંમર? હાલો, ઉંમર કેટલી છે? ઉંમર મારી 65. અને તમે આના માટે બીપી મપાવ્યું છે, બીજી કોઈ તપાસ કરાવી છે? હા, એ બધું કરાવ્યું, MRI બી કરાવ્યું છે, નોર્મલ આવ્યું છે મારું. નોર્મલ આવે છે, અને બ્લડ પ્રેશર સામાન્ય રહે છે? આખો દિવસ આમ મને એમ થાકવી બહુ લાગે, ચલાતું બી નથી મારાથી, નબળાઈ બહુ લાગે, અને ચક્કર આવે આખો દિવસ મને. ડાયાબિટીસ છે તમને? હા, ડાયાબિટીસ. હલો, હા, ડાયાબિટીસ છે આપને? હા, તમે અહીંયા ધ્યાન રાખો, ટીવી ઉપર અવાજ ના સાંભળશો. તમે અહીંયા અવાજ સાંભળો, ફોન ઉપર વાતચીત કરો, ટીવી ઉપર કરશો. દર્શક મિત્રોને પણ ખાસ કહીએ છીએ કે તમે ટીવી ઉપર અવાજ સાંભળો છો એમાં થોડું અહીંયા લિંક તૂટી જાય છે. અહીંયા ધ્યાન રાખીને અહીંયા વાતચીત કરશો તમે. ટીવીનું બંધ છે અવાજ. હા, આમાં કારણો અનેક હોઈ શકે છે ચક્કર આવવા માટેના. પિત્ત દોષને કારણે પણ ચક્કર આવી શકે, બ્લડ પ્રેશર વધઘટ થતી હોય તો પણ ચક્કર આવી શકે, બ્રેઇનની કોઈ અંદર મગજમાં કોઈ તકલીફ હોય તો પણ ચક્કર આવી શકે. તો તમે શક્ય બને તો એક વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈ અને રિપોર્ટ બધા સાથે તમે મળશો તો વધારે ચોકસાઈભર્યું આપણે માર્ગદર્શન આપી શકીશું. અત્યારે હાલ મને જે લાગી રહ્યું છે એ પ્રમાણે જો બીપી અને તમારું જો બ્રેઇનનો જે MRI થયો છે નોર્મલ હોય તો એક સુતશેખર રસ નામની ગોળી આવે છે. સુતશેખર રસની બે બે ગોળી સવાર સાંજ લેવાનું શરૂ કરો, અને વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ માટે સમય લઈ અને બતાવવા આવશો તો વધારે સારું માર્ગદર્શન આપી શકીશું. જી બિલકુલ, વૈદજી દ્વારા જે ઔષધો સૂચવવામાં આવ્યા છે તે આપ નિસર્ગ આયુર્વેદમથી કુરિયર મારફતે પણ મંગાવી શકો છો, અને જો આપ ઈચ્છો તો નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત લઈ શકો છો. અમદાવાદના શિવરંજની વિસ્તારમાં નિસર્ગ આયુર્વેદમમાં એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા આપને માર્ગદર્શન આપવામાં આવશે, સાથે જ રાજ્યમાં અલગ અલગ 6 જગ્યાએ નિસર્ગ આયુર્વેદમની શાખા પણ આવેલી છે. વધુ એક કોલર મિત્ર જોડાયા છે, જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. હેલો મેડમ, નમસ્કાર. જી, આપનું નામ જણાવશો. ખેરો મિત્ર બોલો, પોરબંદર જિલ્લો રણા તાલુકા છે, પીપળિયા ગામ છે, તુલસીભાઈ મારું નામ છે, અને 4 વર્ષથી હું સરકારી દવા પણ લઈ આવું છું, અને સાહેબ ગઈકાલે પણ લઈ આવ્યો,
અને ડાયાબિટીસ પર કાબુમાં છે, ખેતીનું કામ જ કરું અને આ તમારો પ્રોગ્રામ જઈને પણ ઘણો જાણવાનું મળે, ઘણો આનંદ આવે છે અને 300 ગોળી હું લઉં તો બધા હસે છે. દવા પણ હું થોડોક મહેનતું માણસ થતી વાંચો અંદર સાહેબ, પણ હવે બને એમ થતા થતાં મારે થોડીક સરકારી દવા ઓછી કરવી, દેશી દવા માટે મારે થોડુંક આગળ ચાલવું છે. અત્યારે તો બધું કાબુમાં છે અને આ તમારું જોઈને પણ ઘણું મને જાણવાનું પણ મળે સાહેબ. નમસ્કાર. તમને તમારો પ્રશ્ન અત્યારે હાલ શું છે, કયા રોગ માટે તમારે સારવાર કરવી છે? બંધ રાખેલો છે દરેક કોલર અવાજ. સાના માટે સારવાર કરવી છે? કશું ડિસ્કનેક્ટ થઈ જવા પામ્યો છે. બધું કોલર મિત્ર જોડાયા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. પાણી દુખે છે. પગની પાણી દુખે છે? હા હા. કેટલા સમયથી દુખે છે એનું ઉંમર જણાવશો. ઉંમર 42 વર્ષ. હેલો. હા. કેટલા સમયથી તકલીફ છે? તરત છે તો તમને બે ઔષધો સૂચવું છું અને દરેક દર્શક મિત્રોને પણ કહું છું કે વાતચીત કરતી વખતે ટીવી પર અવાજ ન સાંભળો, અહીંયા ફોન ઉપર વાતચીત કરો, એટલે આપણે લિંક સારી રીતે જળવાય અને વધારે સારું માર્ગદર્શન આપણે આપી શકીએ. વચ્ચે શબ્દો કપાઈ જાય છે એટલા માટે ખાસ કરીને તમારી એક પ્રવાહી દવા લેવાની છે અને એક ગોળી લેવાની છે. તો ગોળી જે છે એનું નામ છે કૈસોર ગુગળ છે અને પ્રવાહી દવા જે છે પંચતિક્ત ગુગળ નામની પ્રવાહી દવા આવે છે. તો એનું બે બે ચમચી પ્રવાહી સવાર સાંજ બે ટાઈમ પીવાનું છે. માલિશ કરવા માટે ત્યાં જ્યાં દુખાવો તમને થઈ રહ્યો છે, બળતરા થઈ રહી છે, ત્યાં પિંડ તેલ નામનું ઔષધ છે, એનાથી માલિશ કરવાની છે. બિલકુલ. વૈદ્ય દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે આપ અનુસરશો તો ચોક્કસ લાભ થશે અને આ ઔષધો આપ નિસર્ગ આયુર્વેદમથી કુરિયર મારફતે પણ મંગાવી શકો છો. વધુ એક કોલર મિત્ર જોડાયા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. રસિકલાલ મોહનલાલ રાજા તાલાલા ગીર. જી રસિકભાઈ, આપને શું તકલીફ છે? અહીં સફરી વિથ સ્કિન ડિસીઝ સોરિયાસિસ. ઇસ કેટલા વર્ષથી છે? દશક વર્ષથી છે સાહેબ. અચ્છા, અને અત્યારે હાલ શું તકલીફ છે તમને? ફોતરી કરે છે ત્યાંથી સફેદ? ફોતરી કરે છે, દુનિયાની ફોતરી કરે છે. શું અને શરીર જકડાઈ જાય છે. અચ્છા, શરીર પણ જકડાવાની શરૂઆત થઈ છે? નહીં નહીં, એ કાંઈ બી માટે રીએ જ છે, શરૂઆત નથી થઈ. ઘણા સમયથી શરીર પર જકડાય છે. કાલોને ટોપરે એટલે છૂટું પડી જાય. બરાબર છે. અત્યારે હાલ તમારે કોઈ સારવાર ચાલી રહી છે? સારવાર ચાલુ છે, એક વૈદ્યની દેશીની. બરાબર છે. કોઈ એલોપેથી સારવાર કે અત્યારે બીજું કંઈ ચાલુ નથી? એલોપેથિક તો મારે ચાર ભાઈઓ ડૉક્ટર છે સાહેબ, એટલે મને ના જ પડે કે એલોપેથિક દવા લેતા જ નહીં. હા, એટલે તમારે સોરિયાસિસમાં એની કોઈ સારવાર હોતી નથી. આયુર્વેદિકમાં ઘણી સારી ચોક્કસ સારવાર હોઈ શકે છે. અને બીજું, તમને જે જકડાહટ થઈ રહી છે એ ઉપરથી એવું લાગે કે સોરિયાટિક આર્થરાઇટિસ, એટલે સોરિયાસિસને કારણે થતો એક ચોક્કસ પ્રકારનો વાહ હોય છે, એ વાહનું દર્દ સોરિયાસિસને કારણે થાય છે, તો એ પણ હોઈ શકે છે. તો શક્ય હોય તો તમે એક વખત એપોઇન્ટમેન્ટ લઈને બતાવવા આવી શકો છો, તો બધા રિપોર્ટ વગેરે તકલીફ વગેરે જોઈ અને બહુ જ સરસ આપણે સારવાર કરી શકીશું. અને આટલી બધી ફોતરી ખતરી હોય તો તમારે બે પ્રકારના ઔષધો અને જે કંઈ દવા લેવાની છે હું તમને સૂચવું છું, નામ નોંધ કરી લેશો તમે. તમારે સૌથી પહેલું એક લેવાનું છે પંચતિક્ત ગુગળ નામની ગોળી, બે બે ગોળી લેવાની છે, અને એની સાથે સાથે કૈસોર ગુગળની પણ બે ગોળી લેવાની છે. અને એમાં સાથે તમારે આની સાથે એક ઘી આવે છે, ઔષધવાળું કડવું ઘી છે, મહાતિક્ત ઘી, મહાતિક્ત ઘૃત આવે છે, એની બે બે ચમચી લેવાની છે. અને લગાડવા માટે સફેદ કુટજ, શ્વેત કુટજનું તેલ ત્યાં લગાડવાનું છે, નિયમિત રીતે કરવાનું છે. અને અડદ, કાળા મરી, તમામ પ્રકારની ખારાશ અને ખટાશ તમારે બંધ કરી દેવા જોઈએ. આ ઔષધો અમારા ત્યાંથી કુરિયર દ્વારા મંગાવી શકશો. બિલકુલ. વૈદ્ય દ્વારા જે તમામ ઔષધો આપને સૂચવવામાં આવ્યા છે, આપ નિસર્ગ આયુર્વેદમ થી કુરિયર મારફતે આ તમામ ઔષધો મંગાવી શકો છો. વધુ એક કોલર મિત્ર જોડાયા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો.
પલ ડિસ્કનેક્ટ થઈ જવા પામે છે. વેજી લક્ષણોની ચર્ચા આપણે કરી રહ્યા હતા, અસ્થમા અને દમ કે શ્વાસ જેને કહેવામાં આવે તેના પ્રાથમિક લક્ષણો. શ્વાસ ચડવો એ એનું મુખ્ય લક્ષણ હોય છે. ઘણા દર્દીઓને ખૂબ ખાંસી સાથે આવે, કોઈકને સૂકી ખાંસી સાથે, કોઈકને કફવાળી ખાંસી સાથે શ્વાસ ચડે છે. અને રોગ જ્યારે ખૂબ આગળ વધેલો હોય તો દર્દી ફક્ત ને ફક્ત કેટલાક ડગલા માત્ર પણ ભરે ને તો પણ શ્વાસ ચડે, સીડી એકાદ માળ ચડવો હોય તો પણ. હા, માગી છે કોલર મિત્ર જોડાયા છે. જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. મારું નામ રિયાબેન છે. ને શું તકલીફ છે? મને છે ને પગથિયા ચડું ને ત્યારે એકદમ થાક લાગ્યો ને એવું લાગે, છાતીમાં ભારે ભારે લાગે છે. કેટલી છે? ઉતરવામાં નથી વાંધો, તો આપણે પગથિયા ચડીને ત્યારે લાગે છે. અને 42 યર્સ છે મારી. 42 યર છે. અને તમને કોઈ દુખાવો સાંધાનો તકલીફ કે એવું કઈ નથી? ના, સાંધાનો નથી એમ. હા, ગોઠણમાં દુખે ક્યારે કેમ, બહુ હલન ચલન ને થાય ને તેવું, બાકી નહીં. કે તમને એવું લાગે છે? હા. અને એક માળ માત્ર ચડવાથી એવું થાય છે કે વધારે થોડું કામ કરવાથી આવું થાય છે? ચડી એટલે એક માળથી નથી વાંધો આવતો, એમ તો કપડાં સૂકવવાના તે જઈએ. પણ ખાંસી કે ઉધરસ, કઈ કફવાળી ઉધરસ કે એવું કઈ તકલીફ છે? ખાંસી કે કફ કે એવું કઈ છે તમને? ના, કશું જ નહીં, કોઈ તકલીફ નથી. ના, એટલે થાઇરોઇડ થયો તો. અચ્છા, થાઇરોઇડ ની તકલીફ હતી? હા હા. દવા ચાલુ છે? બરાબર છે. તો હું તમને બે ઔષધ સૂચવું છું, એ બેના તમે નામ નોંધ કરી લેશો. એક પુનર્નવાદી મંડુર નામની ગોળી આવે છે અને બીજી એક આવે છે હૃદયારણવ રસ. થોડુંક હૃદયને બળની જરૂર છે અને હૃદયારણવ રસની અંદર કેટલાક જે ઔષધ આવે છે તો એ તમારે કદાચ થોડું કોલેસ્ટ્રોલ જામ થતું હોય અને લોહીનું જે ત્યાં છે સર્ક્યુલેશન છે એમાં બાધા ઉત્પન્ન કરતું હોય તો પણ એ તમને મદદરૂપ થશે. નિયમિત રીતે આ બે ઔષધો લેવાના છે અને અમારે ત્યાંથી કુરિયર દ્વારા પણ આ ઔષધ મંગાવી શકશો. બિલકુલ, વૈદ્ય દ્વારા જે ઔષધો આપને સૂચવવામાં આવ્યા છે નિસર્ગ આયુર્વેદમથી આપ કુરિયર મારફતે આ તમામ ઔષધો મંગાવી શકો છો. અને જો આપ ઈચ્છો તો અમદાવાદના શિવરંજની વિસ્તારમાં સ્થિત નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત લઈ શકો છો. અને રાજ્યમાં અલગ અન્ય જગ્યાએ 6 શાખાઓ પણ નિસર્ગ આયુર્વેદમની આવેલી છે કે જ્યાં એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા આપને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તો આજનો આપણો વિષય હતો શ્વાસ અને દમ, કે જેને સામાન્ય ભાષામાં અસ્થમા કહેવામાં આવે છે. કોલર મિત્રો જોડાય વૈદ્ય દ્વારા તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, સાથે જ થોડુંક આપણે જાણ્યું કે તેના પ્રાથમિક લક્ષણો કેવા હોય છે. પરંતુ હાલ સમયના અભાવને કારણે આ ચર્ચાને અહીંયા થોભાવીશું. વૈદ્ય, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો આવા જ અન્ય વિષયોની સાથે ફરીથી મળીશું, પરંતુ હાલ રજા આપશો. નમસ્કાર. ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસેથી.